વરસાદનું આગમન થતાં જ આપણે ત્યાં રોગચાળાનું પણ આગમન થઈ જાય છે અને જામનગરમાં કોલેરાએ અત્યારે કહેર વરસાવ્યો છે. જો વાત કરવામાં આવે તો બે બાળકો સહિત ચાર આધેડ વ્યક્તિઓના છે કોલેરાના કેસ જે છે પોઝિટિવ આવ્યા છે અને એના કારણે જામનગરમાં તંત્ર છે અત્યારે દોડતું થઈ ગયું છે. એટલે જેટલા પણ લોકોને ત્યાં અત્યારે કેસ આવ્યા છે એમના ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે, એ સિવાય તાકીદ રાખવામાં આવી રહી છે, સૂચન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જીજી હોસ્પિટલના સિનિયર ડોક્ટર ડોક્ટર મનીષ મહેતાનું અમદે શું કહેવું છે સાંભળી આ વિડીયોમાં, અને ખાસ કરીને કોલેરામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ બાબતે પણ અમને સૂચન કર્યું છે, જોઈએ આ વિડીયોમાં. હું ડોક્ટર મનીષ મહેતા, જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ના મેડિસિન વિભાગના વડા અને પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું અને આજરોજ તબીબી અધિક્ષકની કચેરી વતી કોલેરા વિશે જે હાલમાં જામનગરમાં કેસીસ છે એ બાબતે મારું એક બ્રીફ મંતવ્ય આપું છું. ગયા મહિને 14 તારીખે પહેલો કેસ કોલેરાનો જામનગરમાં છે એ ડાયગ્નોઝ થયો અને ત્યારબાદ ગુજરાતના 6-7 અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં હાલમાં કોલેરાના કેસીસ સ્ટાર્ટ થયા છે અને જામનગરમાં પણ અત્યાર સુધી એવા જામનગર કોર્પોરેશનના 6 કેસીસ નોંધાણા છે. તે બાબતે તંત્રની સજાગતાના ભાગરૂપે આજરોજ રાજ્યના હેલ્થ વિભાગમાંથી 3 એક્સપર્ટની ટીમ જામનગર ખાતે આવેલી અને આજ સવારથી તેમની સાથે સંસ્થાના વિભાગીય વડાઓ સાથે એક મુલાકાત હતી. મુલાકાતમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થયા, તેમાં જે કેસીસો ડાયેરિયાના, ખાસ કરીને કોલેરામાં જે અતિશય પાણી જેવા ડાયેરિયા થાય છે અને તેમાં ખૂબ જ ઝડપથી તબિયત બગડી શકે એ પ્રકારના સ્પેશિયલ ડાયેરિયા કહેવાય, કે જેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે અને લેવા જોઈએ, તેવા લગભગ 45 કેસીસ છેલ્લા 3 અઠવાડિયામાં જીજી હોસ્પિટલ ખાતે એડમિટ થયેલા. તેમાંથી તમામના સેમ્પલ મોકલતા 6 કેસ પોઝિટિવ આવ્યા છે, એમાંથી 4 એડલ્ટ અને 2 બાળકો. બધાને રજા મળી ગઈ છે, કોઈ કેસમાં કોઈ ગંભીરતા ધારણ કરી નથી, પરંતુ આ કેસીસ જે મેં કહ્યું એ પ્રમાણે ખૂબ જ ઝડપી બગાડ થઈ શકે તેમ હોવાથી અને તે પાણીજન્ય બીમારી હોવાથી અને બરફની આઇટમ છે, દૂધની આઇટમ છે, ગોલા ગુલ્ફી છે અને માખીનો ઉપદ્રવ હોય એવા એરિયામાં આ કોલેરા ઝડપથી પ્રસરતો હોવાથી અને ખાસ કરીને જે સેવેજ એટલે કે ગંદુ પાણી જ્યાં પીવાના પાણી સાથે મિક્સ થાય તેવા કેસીસમાં આ બીમારી થતી હોવાથી એવા એરિયા કે જ્યાં પાણીની શુદ્ધતા ન હોય અને બોરનું પાણી પીવાતું હોય કે જેની હાઇજીન છે એ શંકાસ્પદ હોય એવા કેસમાં પાણીને ક્લોરિનેટ થયેલું હોય અથવા પાણી ઉકાળેલું હોય એવું સ્વચ્છ અને હાઇજીન પાણી પીવું જોઈએ એવી મારી અપીલ છે. તંત્ર જીજી હોસ્પિટલ ખાતે બાળકોનો ડિપાર્ટમેન્ટ અને એડલ્ટ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે સજ્જ છે કોઈ પણ કેસને પહોંચવા માટે, પરંતુ આ અટકાવી શકાય તેવી બીમારી છે. માત્ર સામાન્ય નોલેજ વાપરી અને બજારનું પાણી એવો વાપરવામાં ન આવે અને એ પાણીજન્ય રોગ હોવાથી અને દૂધજન્ય રોગ હોવાથી ખુલ્લું ઠંડુ દૂધ પણ પીવામાં ન આવે, વાસી ખોરાક ખાવામાં ન આવે, તો આ સંપૂર્ણપણે અટકાવી શકાય તેવી બીમારી છે. અને આજરોજ તંત્રના જે 3 અધિકારીઓ આવેલા તેઓ સાથે પણ આજ ખાસ કરીને અટકાવવાના પગલાઓ વિશે જ વાત થઈ છે અને કોર્પોરેશનની ટીમ પણ તદ્દન કાર્યરત છે અને જામનગરના જે અમુક સેમી અર્બન એરિયાઝ છે કે જ્યાં આ પાણીની હાઇજીન છે એ થોડી નબળી હોઈ શકે તેવા લોકો એવા વિસ્તારમાં રહેતા પણ માણસોના સમુદાયને ખાસ સૂચના કે મેં જે કહ્યું એ પ્રમાણે સ્વચ્છતા જો રાખવામાં આવશે તો આ રોગ અટકાવી શકાય એમ છે અને તંત્ર કોઈ પણ કેસીસને સારવાર આપવા માટે સક્ષમ છે.